નમસ્કાર, મેં ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી. તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. માળિયાના સોમનાથ જેતપુર નેશનલ હાઈવે જુથડ પાટિયા રામવા ગમદ્વાર અકસ્માત કારે બાઇકને ટક્કર મારતા મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જૂનાગઢ માળિયા હાટીના સોમનાથ જેતપુર નેશનલ હાઈવેના જુથડના પાટિયા રામ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત. બાઇક ચાલકને કાર ચાલકે પાછળથી પૂરપાર ઝડપે ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. બાઇક લઈને વેરાવળથી કેશોદ આવી રહ્યા હોય ત્યારે કાર ચાલકની ટક્કરે બાઇકમાં સવાર ત્રણ વ્યક્તિમાંથી એક મહિલા અસ્મિતાબેન ગોસ્વામીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તેમજ બાઇક ચલાવનાર પ્રભાતપુરી અરવિંદભાઈ ગોસ્વામી તેમજ 5 વર્ષના બાળક તુષાર ગોસ્વામીને ગંભીર ઈજા થવા પામી હતી, જેમને વધુ સારવાર માટે ખાનગી વાહન મારફતે કેશોદ રિફર કરાયા હતા. જોકે હાલત ગંભીર જણાતા કેશોદથી જૂનાગઢ રિફર કરવામાં આવ્યા. આ સ્થળ પર અવારનવાર એક્સિડન્ટના બનાવો બનતા રહે છે. અગાઉ પણ અહીં ઘણા એક્સિડન્ટ થઈ ચૂકેલા છે. આ બનાવની જાણ થતાં માળિયા પોલીસ તુરંત ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. સરકારી હોસ્પિટલ તમામ આધુનિક સાધનોથી સજ્જ હોવા છતાં 13 ડોક્ટરોની જગ્યાએ માત્ર 4 જ ડોક્ટરો હોય તેમાં ઓપીડી જોતા બંને ડોક્ટરો પણ રજા પર હોવાથી લગભગ 3 લાખ લોકોને લાગુ પડતી સરકારી હોસ્પિટલ રામ ભરોસે મુકાઈ જતા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હોસ્પિટલની મુલાકાત લઈ ટૂંક સમયમાં સરકાર દ્વારા પૂરતા ડોક્ટરોની નિમણૂક નહીં કરવામાં આવે તો જલદ આંદોલન કરવામાં આવે તેવી ચીમકી આપવામાં આવી છે. શહેરની 1.25 લાખની વસ્તી, 40,000 જેટલા પરપ્રાંતીય મજૂરો અને તાલુકાની 1.25 લાખ જેટલી તેમજ આજુબાજુના તાલુકાના લોકો થઈને 3 લાખની વસ્તી છે, જેને કારણે શહેરની સરકારી હોસ્પિટલમાં દરરોજ 1,000 થી 1,200 જેટલી ઓપીડી, 15 થી 20 ઇન્ડોર તેમજ 4 થી 5 તાત્કાલિક સારવાર અને 1-2 PM તો હોય જ છે. ટ્રોમા સેન્ટર તેમજ તમામ આધુનિક ડોક્ટરી સાધનોથી સજ્જ કરવામાં આવી છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે ડોક્ટરી સાધનોનો ઉપયોગ કરી શકે તેવા નિષ્ણાંત ડોક્ટરોની જેતપુર સરકારી હોસ્પિટલમાં કમી જોવા મળી રહી છે. આ સરકારી હોસ્પિટલમાં એનેસ્થેશિયા, સ્ત્રીરોગ નિષ્ણાંત રેડિયોલોજિસ્ટ, ઓર્થોપેડિક જનરલ સર્જન, આંખના સર્જન, પીડિયાટ્રિક્સ, નિવાસી તબીબ અધિકારી, મેડિકલ ઓફિસર 4, અધિક્ષક અને ફાર્માસિસ્ટ એમ કુલ મળીને 13 ડોક્ટરોનો જ રાત સામે સ્ત્રીરોગ નિષ્ણાંત એનેસ્થેશિયા અને 2 મેડિકલ ઓફિસર એમ 4 જ ડોક્ટરો છે. તેમાં 3 તો એડહોક પર છે, જ્યારે જનરલ સર્જન વિભાગ અને પીડિયાટ્રિક્સ વિભાગમાં શહેરના 2 ડોક્ટરો માનદ વેતને દરરોજ 1 કલાક સેવા આપે છે. તેમાંય દિવાળીના તહેવારમાં રેગ્યુલર ઓપીડી જોતા 2 ડોક્ટરોમાંથી 1 ડોક્ટર રજા પર હોય, બીજા ડોક્ટર બાદલ વાછાણીને સતત 55 કલાક ડ્યુટી કરવા પડતા તેઓ બીમાર પડી જતા તેઓએ પોતાની સારવાર માટે રજા પર જવું પડ્યું. સરકારી હોસ્પિટલ ડોક્ટર વિહીન થઈ ગઈ, જેથી ઓપીડી જોવા માટે આજુબાજુના ગામડાઓના PHC સેન્ટરમાંથી ડોક્ટરને બોલાવવા પડતા હોવાથી જે તે PHC સેન્ટરમાં ડોક્ટર બોલાવવામાં આવે છે તે ડોક્ટર પાસે પણ 2 થી 3 PHC સેન્ટરનો ચાર્જ હોય છે. એટલે તે ડોક્ટર જેતપુર સરકારી હોસ્પિટલમાં આવતા તેમનું PHC સેન્ટરને તાળા મારીને આવવું પડે છે, જેના કારણે PHC સેન્ટરના ગામડાઓના દર્દીઓને પણ ભગવાન ભરોસે મૂકવા પડે છે અને જેતપુર સરકારી હોસ્પિટલમાં બહારથી પરાણે તેઓની મરજી વિરુદ્ધ જે ડોક્ટરો અને દર્દીઓને તપાસવા માટે જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા મોકલવામાં આવે છે તે ડોક્ટરો દર્દીઓને તપાસ્યા વગર માત્ર તમને શું થાય છે એટલું પૂછીને પ્રિસ્ક્રિપ્શન નોટ એટલે કે દવાઓ લખીને આપે છે. એ ગ્રેડ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટનાને લઈને આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ સ્થાનિક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ઉપર આક્ષેપ કરતા જણાવેલ કે તેઓ ઘણા સમયથી જેતપુરને રામ ભરોસે મૂકીને રાજકોટમાં રહેવા ચાલ્યા ગયા છે. તેઓ રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી જેવું ભારેખમ પદ ધરાવે છે. આમ છતાં મંત્રીના જ મત વિસ્તારમાં ઘણા સમયથી ડોક્ટરોની ઘટ હોય તેઓને આ બાબતે સ્થાનિક ડોક્ટરોએ પણ ડોક્ટર બાબત અનેક રજૂઆત કરી, છતાં ડોક્ટરોની નિમણૂક અંગે કંઈ કરતા નથી. જેથી શહેર કોંગ્રેસ મંત્રીને ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ડોક્ટરોની નિમણૂક કરવાની પ્રાર્થના કરી રહ્યા છે અને જો ટૂંક સમયમાં ડોક્ટરોની નિમણૂક નહીં કરવામાં આવે તો કોંગ્રેસ કેબિનેટ મંત્રી અને સરકાર સામે જલદ આંદોલન ચલાવશે. ની પાસે પૈસા નથી હોતા, દવાખાનામાં દવાઓ નથી હોતી, આ ખાડે ગેલી હોસ્પિટલને અમે ધા નાખી છીએ. ભારતીય જનતા પાર્ટીને જયેશ રાદડિયાને કે ધા નાખી છીએ કે આ હોસ્પિટલ સામે ક્યારેક નજર તો નાખો. અહીંયા માણસો હેરાન થાય છે, મુશ્કેલીમાં મુકાય છે. 1 જ ડોક્ટર 1,200 દર્દીઓને તપાસી ન શકે. આ જેતપુર તાલુકો સિટીના અડખે પડખેને વિસ્તારની અંદર 3.25 લાખની વસ્તી ધરાવે છે, તેમાંથી 2-2.5 લાખ ગરીબ પ્રજા છે જે પરપ્રાંતિ મજૂરો હોય.
એને રોજીરોટી માટે અહીંયા આવેલા હોય એની પાસે દવાના પણ પૈસા ન હોય અને અહીંયા દવાઓ થાંભવામાં આવે છે. અમને ખબર પડી કે અહીંયા મુશ્કેલી છે, અમને જે દર્દીઓ આવે ચીઠી લઈને તો એ પૈસા ગોતતા હોય છે, એટલે અમને ખબર પડી કે ભાઈ અહીંયા આ મુશ્કેલીઓ છે. આજ અમે મુલાકાત લીધી, અમારા મિત્રો અને કોંગ્રેસના જે વર્કરો સાથે મુલાકાત લીધી ત્યારે અમને સત્ય હકીકત જાણવા મળી કે અહીંયા એક જ ડૉક્ટર છે. અમારી વિનંતી છે ભારતીય જનતા પાર્ટી જયેશ રાદડિયાને કે અહીંયા તાત્કાલિક ડૉક્ટરોને નિમણૂક કરે, અહીંયા જે મશીનરી વસાવવામાં આવી હોય એના નિષ્ણાતોને નિમણૂકો કરવામાં આવે એટલી અમારી વિનંતી છે. આ હોસ્પિટલ સામે જોઈ છેલ્લા 4-5 દિવસથી આ દર્દીઓ અમારી પાસે આવ્યા, અમારી પાસે કાળાભાઈ પાસે, ડીકે પાસે, માધાભાઈ પાસે, અને ફરિયાદ કરતા હતા કે સરકારી દવાખાની પરિસ્થિતિ તો જરા જુઓ. પરિણામે અમે રૂબરૂ આજે સરકારી દવાખાનાની મુલાકાત લેવા માટે આવ્યા. અમે જાણવા મળેલી હકીકત મુજબ અહીંયા કુલ મળીને ટ્રોમા સેન્ટર છે, આ એ ગ્રેડની હોસ્પિટલ છે, કુલ મળીને 13 ડૉક્ટરોની જરૂરિયાત રહે છે જુદા જુદા શાખામાં, ઓર્થોપેડિક, ગ્લાઇનેક, જનરલ સર્જન, RMO, MO આ મળીને. પરંતુ ખરી હકીકત અહીંયા માત્ર 2 જ ડૉક્ટર છે, અને અત્યારે એક ડૉક્ટર રજા ઉપર હોવાથી, અને એ રજા ઉપર એટલા માટે છે કે એને 53 કલાક સુધી સતત અહીંયા સેવા આપવી પડી, સતત કામ કરવું પડ્યું, પરિણામે એ નાદુરસ્ત બન્યા અને રજા ઉપર છે. અત્યારે આ સિવિલ હોસ્પિટલ રામ ભરોસે ચાલી રહી છે. કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, અગાઉ અમારા કોંગ્રેસના આગેવાનોએ જે રજૂઆત કરેલી તે મુજબ સરકાર શ્રી અને કેબિનેટ મિનિસ્ટર શ્રી અહીંયા જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ડૉક્ટરો અને સ્ટાફની નિમણૂક નહીં કરે અથવા તો યોગ્ય સમયે દવાનો જથ્થો પૂરો નહીં પાડે તો આગામી દિવસોમાં જલદથી જલદ આંદોલન કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની અને સ્થાનિક કેબિનેટ મિનિસ્ટરશ્રીની રહેશે. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ જેતપુર. તો માંગરોળ નગરપાલિકાના સુપરવાઇઝરના ત્રાસથી કંટાળી સફાઈ કામદારે ફિનાઇલ પીને લેવાની ઘટના સામે આવી છે. જૂનાગઢના માંગરોળ નગરપાલિકાના સુપરવાઇઝરના ત્રાસથી કંટાળી સફાઈ કામદાર રેખાબેન રાજેશભાઈ ટીમણિયા નામના સફાઈ કામદારે દવા પી આપઘાત કરી લેવાની કોશિશ કરી લેવાની ઘટના સામે આવી હતી. સફાઈ કામદારને વારંવાર કામ બાબતે પજવણી કરવામાં આવતી હતી અને ભેદભાવ ભર્યા વ્યવહાર અને વલણના કારણે સફાઈ કામદાર બહેને કંટાળીને આખરે ફિનાઇલ પી જઈને જીવન ટૂંકાવી આપઘાત કરવા મજબૂર થયા હતા. જાણવામાં આવેલી ઘટના મુજબ રેખાબેન રાજેશભાઈ ટીમણિયા માંગરોળ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કાર્ય કરે છે, જેમને નગરપાલિકાના સુપરવાઇઝર દ્વારા એકલા કામ કરવાની અને વધુ કામનું ભારણ આપવામાં આવતું હતું અને દુશ્મનાવટ ભર્યા અને ભેદભાવ ભર્યો વ્યવહાર કરવામાં આવતો હોવાથી આખરે કંટાળીને રેખાબાઈને ઘરમાં જઈ ઘરમાં રહેલી ફિનાઇલની બોટલ પી જઈને જીવન ટૂંકાવી આપઘાત કરવાની કોશિશ કરી હતી, જેમાં તેઓના જેઠાણીને આ બાબતે ખબર પડતા તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ બનાવથી માંગરોળ નગરપાલિકાના સુપરવાઇઝર કર્મચારીનું સફાઈ કામદારો પ્રત્યેનું ત્રાસદાયી અને ભેદભાવવર્યું વર્તન સામે આવી જવા પામ્યું છે. આ બાબતના અગાઉ પણ આવા બનાવો બનેલા છે. તો જો મોટા કર્મચારીઓના ત્રાસથી નાના કામદારોને આમ જ આપઘાતના પ્રયાસો કરવા જ રહ્યા, આ બાબતે કોઈ તજવી લેવામાં આવશે કે કેમ એ તો હવે જોયું જ રહ્યું. તહેવાર હતો ને તો મને 5-5 દી લગી કાપડ બજારમાં મોકલતા હતા તો મેં એને કીધું ભાઈ મને મજૂર દે તો કે મજૂર છે નહીં કે તો મેં મજૂર ના હોય તો મેં મને રસ્તો બદલાવી દે એ 4-4-5-5 જણાના રસ્તો તું મને એકલીને મોકલાવે તો હું થોડું વારી હગું તો કે નહીં તમારે ત્યાં જ જવું પડશે કે એવી ગોળે એમ કરતો હતો ને તો મને 3-4 દી લગી રસ્તો બોલાવી તો મારે એને માથાકૂટ થઈને એમાં એ ધ્યાનમાં રાખીશ તો એ હવે મને ફરતી ફરતી રસ્તે મોકલે 3-3-4-4 જણા વારે અહીંયા છું ને આજે સવારે મને 3 જણા વારે એ જ રસ્તો મને મોકલાવી પછી હું મારે ઘેરા આવતી રહી રસ્તે તો મને મોકલાવી ને હું ઘેરે આવતી રહીને ઘેરે આવીને હું આ ફિનાઈ પી ગઈ પછી મને દવાખાને મારી જેઠાણી લઈ જતો તો એની માં બારોબાર ગારું દેવા નીકળી દીકરો ત્રાસ કર્યો ને એની માને બધા ગાયરી દેવાસમાં મહેન્દ્ર ઝાલા રમેશભાઈ મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. આજ રોજ ધારા ખાતે આવેલા ઠાકોર વોટિંગમાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે બનાસકાંઠામાં ડેપ્યુટી CA પર પ્રહાર કર્યા હતા. ઠાકોર સમાજના સંમેલનમાં થારા ખાતે અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજને બદનામ કરવાનો ષડયંત્ર ગણાવી સરકાર પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા. બનાસકાંઠાના થરા ઠાકોર બોટિંગ ખાતે યોજાયેલ ઠાકોર સમાજના સંમેલનમાં બ્રિટિશ હાઈ કમિશનના અધિકારી સાથે રાજપૂતના અલ્પેશ ઠાકોર હાજરી આપી હતી. વ્રશન મુક્તિ અને સમાજમાં શિક્ષણ અને યુવાને રોજગારની વાત લઈને આવેલા અલ્પેશ ઠાકોર તે માટે અને 1 લાખ યુવાનોને રોજગારી મળી રહે તેવા પ્રયત્નો અલ્પેશ ઠાકોર દ્વારા થઈ રહ્યા છે તેવું નિવેદન કર્યું હતું.
જ્યારે ગુજરાતમાં પરપ્રાંતીય પર હુમલાની વાતમાં સરકારને અને રાજ્યના મુખ્યમંત્રીને અલ્પેશ ઠાકોરે આડે હાથ લીધા હતા. ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોરને બદનામ કરવાનો ષડયંત્ર ગણાવી અલ્પેશ ઠાકોરે સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે જે પ્રકારે પરપ્રાંતીય પરના હુમલામાં અલ્પેશ ઠાકોરને નિશાન બનાવ્યા તે બાબતે ઉપમુખ્યમંત્રીને પણ અલ્પેશ ઠાકોરે આડે હાથ ન લીધા હતા. ત્યારે અલ્પેશ ઠાકોરે આગામી 20 જાન્યુઆરીએ GLDC ગ્રાઉન્ડ પર લાખો મહિલાઓનું સંમેલન યોજવાનું પણ જાહેર કર્યું હતું અને આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાતના દરેક ગામડાઓમાં વ્યસન મુક્તિના રથ સાથે થરા ખાતે ઠાકોર સમાજના સ્નેહમિલનમાં યુનાઇટેડ કિંગડમના કોંગ્રેસ તાલુકામાં રોજગારીની તકો ઊભી થાય અને ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને કાંકરેજ તાલુકામાં રોજગારીની તકોની માંગણી હતી, જેને લઈને જો વેને બનાસકાંઠામાં રોજગારીની તકો ઊભી કરવાની બાંહેધરી આપી હતી. થરામાં લોકસભાની ચૂંટણીનું શક્તિ પ્રદર્શન દેખાયું હતું. અહીંયા ઠાકોર સમાજ એક થયો હતો અને સરકાર પર આડકતરી રીતે સીધા નિશાન હતા. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં સમાજ કહેશે તો અલ્પેશ ઠાકોર લડશે તેવું પણ અલ્પેશ ઠાકોરે નિવેદન કર્યું હતું. યુ આર કમિંગ એટ ગુજરાત એન્ડ બિગ કોમ્યુનિટી ઓફ ઠાકોર સમાજ. વોટ આર યુ સે ધીસ કોમ્યુનિટી? So my job in Gujarat is to promote cooperation between Gujarat and the UK. Alpesh Bhai has very kindly invited me here today to meet this community, to see what the strengths of this community are, and also to see what the challenges are. And we've talked a lot about education, about unemployment, about drinking water in this particular area. And what we would like to do in future is to work with Alpesh Bhai, with local government, to see if we can work together on those areas to make some improvements, to increase the opportunities for employment in this area through maybe an investment strategy, to increase education opportunities in this region through tie-ups with British institutions, and particularly around vocational skills. So I go back to Ahmedabad today with a much better idea of the issues that face this community here and maybe where we can work together in the future to make things a little bit better. પ્રયત્ન એ છે કે સરકાર દ્વારા બિઝનેસ સમિટો કરવામાં આવતા હોય છે, પણ અંતરિયાળ જે તાલુકાઓ છે ત્યાં ખરેખર રોજગારની તકોની જરૂર છે. મારો પ્રયત્ન એ છે કે અહીંયા એજ્યુકેશન, પાણી અને એમ્પ્લોયમેન્ટ માટે એટલે રોજગારી માટેની તકો ઉપલબ્ધ થાય, સારા ઉદ્યોગો આવે, ફોરેન ઇન્વેસ્ટરો આવે, એના માટે ડેપ્યુટી બ્રિટિશ હાઈ કમિશનર જેફ બાર્ને લઈને આવ્યો છું. એમનો પ્રયત્ન એ છે કે આ વિસ્તાર જે રોજગારી ઝંખી રહ્યો છે ત્યાં બનાસકાંઠા અને પાટણના કાંઠાના વિસ્તારોની અંદર સારી એવી કંપનીઓ આવે જેના થકી આ વિસ્તારના બંને જિલ્લાના લગભગ લાખો જે બેરોજગારો છે તમામને રોજગારી તકો ઉપલબ્ધ થાય, એના માટેનો પ્રયત્ન છે. ખાસ કરીને આપે કીધું કે મારું માથું એનો પ્રયત્ન એ છે કે આ એક બાજુ રાજ્ય સરકાર હાઈકોર્ટમાં એફિડેવિટ કરે છે કે ગુજરાતમાં કોઈ પરપ્રાંતિઓ સાથે અત્યાચાર થયો નથી, મારી છઠ પૂજા અને દુર્ગા પૂજામાં ગયેલા, પરંતુ તેમ છતાં એક પ્રકારની ગંદી રાજનીતિ ચાલી રહી છે, લોકોને ભડકાવવાની, લોકોને ભરમાવવાની અને વેરજેની રાજનીતિ ચાલી રહી છે. અને જે પ્રકારે નાની મોટી ધમકીઓ મળી રહી છે, અલ્પેશ ઠાકોરે કોઈનાથી ડરે વ્યક્તિ છે જ નહીં. અલ્પેશ ઠાકોરે લડવૈયો છે, ગરીબો માટે લડું છું, બેરોજગારો માટે લડું છું, પછાતો માટે લડું છું અને લડતા લડતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. NS આસ્થા ન્યૂઝ તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. હું વીડીવાળા, કલોલ સિટી પોલીસ સ્ટેશન, ગાંધીનગર જિલ્લો. આવનારી દિવાળી અને નવું વર્ષ બધા મિત્રો માટે લાભદાયી શુભ નીવડે એવી શુભકામના પાઠવું છું. મિત્રો, ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવત વર્ષ કહેવાય હિન્દુ વર્ષ, એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને ગુજરાતીમાં
બીજા બધા કરતાં આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે. 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. અને આ બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે. તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. મેં મહેશ સિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએં દેતા હું. આપકા નય આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. મારું નામ વોચ્યા મોનાભાઈ ધોળાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વેશથી ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે. હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું. ભ્રષ્ટાચાર મુક્ત ભારત એ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે, છતાં છાસવારે મોદી સાહેબનું આ સપનું રોડાઈ જતું હોય તે નજરે ચડે છે. ભ્રષ્ટાચારનો આ જ એક કિસ્સો જામકંડોરણા તાલુકામાં બહાર આવ્યો છે. જામકંડોરણા તાલુકાના તરવાડા ગામ 75 લાખના ખર્ચે આરસીસી રોડ મંજૂર થયેલ છે. આ આરસીસી રોડનું કામ ચાલુ થઈ જતાં સ્થાનિકોમાં પ્રાથમિક તબક્કે હાશકારો જોવા મળ્યો હતો. જોકે બાદમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરનીતિઓ આચરવામાં આવી રહી હોવાનું માલુમ પડતા લોકો રોષે ભરાયા હતા અને આ આરસીસી રોડનું કામ બંધ કરી દેવાની કોન્ટ્રાક્ટરોને ફરજ પાડી દેવાઈ હતી. આ રોડનું કામ બંધ થઈ જતાં તરવાડા ગામે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર થઈને લોકો પાસે આજીજી કરતા નજરે ચડ્યા હતા. આ તકે યુવાનોએ કરેલી વિડીયોગ્રાફી તથા મિક્સરમાં 18 જેટલી સિમેન્ટને બદલે 12 થેલી જ સિમેન્ટ વાપરતા હોય તેવું જણાવેલ, ત્યારે અધિકારીઓ પણ ભોઠપ અનુભવતા હોય તેથી સ્થળ ઉપર આવા સવાલના જવાબ આપી શક્યા ન હતા. આ કામની પૂરી તપાસ થાય તો સમસ્ત લાખોનો ભ્રષ્ટાચાર સામે આવી શકે તેમ છે, પરંતુ આ ખાડા કાન કરવાની ટેવથી ટેવાયેલા ઉચ્ચ સત્તાધીશોને આ ખુલ્લો ભ્રષ્ટાચાર દેખાતો ન હોય તેમ તકલીફો વાળાને થોડુંક કામ કરી દેશું તેવી નિમ્ન કક્ષાની બાંહેધરી આપી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ વિરુદ્ધ કામગીરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું, છતાં પણ આ કહેવાતા ઉચ્ચ અધિકારીઓ આ ઘટના ગંભીરતાને ધ્યાનમાં લઈ આરસીસી રોડનું કામ અટકાવવાને ઢાંક પીછોડો કરતા હોય તેથી સ્થાનિક લોકોમાં ભારે કચકચાટ જોવા મળ્યો હતો. અહીંયા 70 લાખની ગ્રાન્ટ છે પીસીસીની, એમાં પૂરું કામ નથી કરતા. આ લોકો લોટ પાણીને લાડવા કરેલ છે. પાક બોક્સ કટિંગની નિયમ પ્રમાણે નથી કરેલું. પાકી મેટલને બદલે કાશી મેટલ વાપરે છે. નિયમ પ્રમાણે પીસીસી કરવામાં નથી આવતું. નિયમ પ્રમાણે બોક્સ કટિંગ કરવાની અમુક આરસીસી ફોનને ડેલા વરસાદી પાણી ઘૂસી જાય એવું છે અમુક આસામીઓને. પછી આરસી માલ 4 CM ઘોડો હોય તો 15 થેલી માલ વાપરે છે. નિયમ પ્રમાણે નથી વાપરતા.
પછી પીસીજી ઉપર લોખંડની જારી, લોખંડની જારી બે પાંચ ફૂટથી અંતર રાખેલ છે. આ જગ્યા ફૂટ પ્રમાણમાં લોખંડ વાપરેલ નથી. અને અહીંયા કામ અમે બંધ કરાવેલું હતું તો એ અહીંયા બંધ કરીને ઓલીકોર વહી ગયેલા છે. અમને કોઈ જવાબ નથી દેતું, નથી ઇન્જિનિયર દેતા, નથી કોન્ટ્રાક્ટર દેતા, નથી ગામના કોઈ સરપંચ દેતા. યોગ્ય તપાસ થાય એવી અમારી માંગણી. અતુલ લશ્કરે સાથે અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા. મુખ્યમથક શ્રી હોરી ગૌમાતા મંદિર પરિસર હોલમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી મગનભાઈ વાઘેલાની અધ્યક્ષ સ્થાને કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળની મીટિંગ યોજાઈ હતી. કાંકરેજ રાજપૂત સમાજના પ્રમુખ શ્રી કરણશ્રી વાઘેલા, મંત્રી મફતસિંહ સોલંકી, ઉપપ્રમુખ VD વાઘેલા, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભારતસિંહ ભટ્ટેશ્વરિયા અને પૂર્વ યુવા પ્રમુખ સુરેશજી ભાઈ વાઘેલા તેમજ વર્તમાન પ્રમુખ ભરતસિંહ ડી વાઘેલા, મંત્રી સજ્જનસિંહ ડી સોલંકી સહિત અનેક ગામોમાં જે કાંકરેજ વિધાનસભામાં આવતા રાજપૂતના ગામોના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતસિંહે શિક્ષણ અને સમાજ માટે સેવા કરી પાટણમાં ચાલતી હોસ્ટેલમાં દરેક વ્યક્તિએ યથાશક્તિ પ્રમાણે ફાળો આપી સહભાગી થવા અનુરોધ કર્યો હતો. ત્યારે સુરેશજી વાઘેલા અને ભરતસિંહ વાઘેલાએ સમગ્ર યુવા ટીમ વતી ખાતરી આપી ફાળો એકઠો કરી મદદરૂપ થવા વડીલોને ખાતરી આપી હતી. શિહોરી ગૌમાતા મંદિરે કારોબારી બેઠકમાં 7 ઉપપ્રમુખ, 7 મંત્રી તેમજ વિવિધ પ્રકારના કન્વીનરની નિમણૂક કરવામાં આવી અને દરેકને નિમણૂક પત્રો આપી વડીલોએ આશીર્વાદ આપ્યા હતા. હેમુભાભી વાઘેલાની નિમણૂક કરવામાં આવી હતી અને શિક્ષણ કન્વીનર તરીકે વિનુભાઈ એમ સોલંકીની નિમણૂક કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન પૂર્વ પ્રમુખ સુરેશજી વાઘેલાએ કર્યું હતું અને આભાર વિધિ ભરતસિંહ વાઘેલાએ કરી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. રામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાપાને અન્નકૂટ ધરાયા તેમજ મુખ્ય માર્ગ ઉપરથી શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. જૂનાગઢના માંગરોળમાં જલારામ જયંતિ અવસરે જલારામ મંદિરે ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગણેશ સોસાયટી પાસે આવેલ જલારામ મંદિરમાં ભવ્ય સાંજ સળગણ કરવામાં આવ્યા હતા. જલારામ બાપાને અન્નકૂટ ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. જલારામ બાપાની જય જયકારના નારાઓ લાગ્યા હતા અને જલારામ મંદિરે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળના મુખ્ય માર્ગો પરથી જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોહણ સમાજના લોકો અને અન્ય હિન્દુ સમાજના લોકો જોડાયા હતા. આ શોભાયાત્રા ઢળતી સાંજના સમયે માંગરોળના મુખ્ય માર્ગોમાંથી પસાર થઈ હતી, જેમાં ભક્તો ભાવિકો DJના નાદ સાથે જલારામ ભક્તિમય બનીને ઝૂમી ઉઠ્યા હતા. વાજતે ગાજતે અને અવનવા ફટાકડા ફોડીને શોભાયાત્રા આગળ વધી હતી. જલારામ બાપાના મંદિરે ભવ્ય આરતી આરાધના કરવામાં આવી હતી અને ભાવિકોએ બાપાની પ્રસાદી ગ્રહણ કરી હતી અને જલારામ બાપાની જય જયકાર સાથે જલારામ જયંતિની ઉજવણી કરી હતી. પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જન્મજયંતિ દિવસે આખા માંગરોળ શહેરમાં ધામધૂમથી ઉજવણી કરે છે. લુણા સમાજ, રઘુવંશી સમાજ આ ભાગે બધાએ ભાગ લીધો છે. તે જલારામ બાપાની કૃપાથી આખા શહેરમાં ભવ્યથી ભવ્ય વર્ગો નીકળ્યો હતો, બહુ આનંદ કર્યો. હું જલારામ બાપાની જયંતિ બહુ ધામધૂમથી ઉજવી. જલારામ બાપાની કૃપા. મનીષ ટાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો અરવલ્લીના ભિલોડામાં દુકાન બંધ કરીને ઘરે પહોંચેલા વેપારીને ગોળીમારી કરી હત્યા. પોલીસ તંત્રની નબળી કામગીરી સામે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ. જિલ્લા પોલીસ વડા સામે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત સાથે રેન્જ IG સહિતનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો. ભિલોડામાં ગત રાત્રિના રોજ શાંતિનગર સોસાયટીમાં રહેતા વેપારી રાજુ અગ્રવાલ પોતાની દુકાન બંધ કરીને એક્ટિવા પર પોતાના શાંતિનગર ખાતેના નિવાસસ્થાને સ્કૂટર પાર્ક કર્યું કે તરત જ પાછળથી આવેલા 2 શખ્સોએ વેપારી પર ફાયરિંગ કરીને વેપારીને લોહી લિહાણ હાલતમાં ઢાળી દીધો અને વેપારી પાસે દુકાનના વકરા નફાની બેગની લૂંટ કરી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના બાબતે મૃતક વેપારીના પાડોશી સૌપ્રથમ દોડી આવ્યા ત્યારે હત્યારાએ તેમની સામે પણ બંદૂક ધરી અને ભાગી જવામાં સફળ રહ્યા. સમગ્ર ઘટનાની જાણ થતાં આસપાસના રહીશો ઘટનાસ્થળ પર એકઠા થઈ ગયા અને લોહી લુહાણ હાલતમાં વેપારીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા. ત્યાં ફરજ પરના ડોક્ટરે વેપારીને મૃત જાહેર કર્યા. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી ભિલોડા કોટેજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં સતત 12-13 કલાક સુધી વેપારીનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં જ રઝળતો રહ્યો, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો અને ભિલોડા ઈડર રોડ પર ભારે ચક્કાજામ કર્યો હતો.
અને જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક પોલીસ તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી ઝડપથી હત્યારાઓને ઝડપી પાડવાની માંગ કરી હતી. સમગ્ર મામલે ગાંધીનગર રેન્જ IG અરવલ્લી જિલ્લા પોલીસ વડા અને જિલ્લાનું તમામ પોલીસ તંત્ર ઘટના સ્થળે આવી મામલો શાંત કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા અને મૃતક વેપારીના નિવાસસ્થાને જ્યાં ઘટના બની હતી ત્યાં મુલાકાત લીધી હતી. સમગ્ર મામલાની તપાસ માટે FSR ડોગ સ્ક્વોડ સહિતની કુમક પણ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. ગઈકાલે રાત્રે બનેલી લગભગ 7:30 વાગે બાર ફાયરિંગનો અવાજ આવ્યો અને હું બહાર આવ્યો એ વખતે બે જણા દોડીને સીધા નીકળી ગયા અને મારા પર બંદૂક ધરી અને એ રીતે નીકળી ગયા બહાર. ગઈકાલે જે બનાવ બન્યો બિરોડા બજારની અંદર લગભગ 7:30 વાગે એ હજુ સુધી એની ડેડ બોડી મળેલી નથી અને કોલ્ડ સ્ટોરેજમાં જે લાશ મૂકવાની પરિવારજનોએ માગણી કરી તો એ પ્રશાસને કોઈ આના ઉપર કોઈ ધ્યાન આપ્યું નથી. હજુ સુધી બજાર આખું બંધ છે અને ચક્કા જામ થયેલા છે રોડના અને અમારી એક જ માગણી છે કે જે બિરોડા પોલીસ સ્ટેશનનું જેટલું મહેકમ છે એટલું મહેકમ અહીંયા પૂરું થતું નથી અને પૂરો સ્ટાફ અને સારા PSIની અમારી માગણી છે અમારી અને હજુ સુધી અમને ડેડ બોડી મળી નથી. આખું બજાર બંધ છે, બધા બજારના એસોસિએશન વેપારીઓ ભાઈઓ બધા જ અહીંયા ચક્કા જામ કરીને ઊભા રહેલા છે અને આ સરકારને ખરેખર તો ઊંધું ગાળવા જેવું છે. આવું જો થતું હોય તો એને ત્વરિત પગલાં લેવા પડે આના માટે, તો એના માટે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી. ગઈકાલે ભિલોડા પોલીસ સ્ટેશનમાં શાંતિનગર સોસાયટીમાં એક વેપારી પોતાના દુકાનનો વકરો લઈ અને પાછળ એક્ટિવામાં ઘર તરફ આવતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમોએ એમને એમના ઘર પાસે આંતરી પહેલેથી પીછો કરતા હતા અને પછી ઘર પાસે આંતરી એમના ઉપર ફાયરિંગ કરી એમનું મૃત્યુ નિપજાવી એમની પાસે રહેલી બેગ ઝૂંટવી અને લઈ ગયેલ છે, જેથી ભિલોડામાં 86 નંબરનો ગુનો IPC 392-302 અને આર્મ્સ એક્ટ નીચે નોંધાવેલ છે. આ બનાવ બનતા તાત્કાલિક જ તે LCB ટીમ, SOG ટીમ, SP શ્રી અત્રે પહોંચી ગયેલા, જુદી જુદી ટીમ પાડી દીધેલી, ડોગ સ્કોડ અને FSLની ટીમ પણ અહીંયા સામ ભિલોડા પોલીસ સ્ટેશન આવી ગયેલી છે. બનાવની ગંભીરતા સમજી હું પણ ગાંધીનગરથી અત્રે આવી ગયેલ છું અને RRCની ટીમ અને બીજી ટીમ અત્રે આવી ગયેલ છે. હજી ક્રાઇમ બ્રાન્ચની અને બીજી ટીમો પણ આવનાર છે અને જુદી જુદી ટીકડીઓ અમે અનેક દિશાઓમાં વહેંચણી કરી અને મોકલી દીધેલ છે. ગુનાની ઝડપથી ડિટેક્ટ થઈ જાય એના માટેના તમામ પ્રયત્નો રેન્જ લેવલે હું પણ કરી રહ્યો છું અને SP શ્રી પોતાના લેવલે તૈયારી કરી રહ્યા છીએ, એટલે તાત્કાલિક ગુનો ડિટેક્ટ થઈ જાય એના માટે અમે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. તો હાલ બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. ડેરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાણાભાઈ ભગાભાઈ સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. NS ગુજરાત ન્યૂઝના તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. મેં પ્રમોદ કુમાર યાદવ, સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ કી ઓર સે સભી દેશવાસીઓ કો દીપાવલી ઓર નયે વર્ષ કી હાર્દિક શુભકામનાએ ઓર ખૂબ ખૂબ બધાઈ દેતા હું. હું પ્રદીપ પરમાર, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપશોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ.
શ્રી રામ. મેં કૈલાસ સ્વામી, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભગવા રક્ષા દલ, સભી ભાઈઓ બહેનો કો દીપાવલી કી હાર્દિક શુભકામનાએ. સબકા ભલા હો, સબકા મંગલ હો, ઓર ભગવા રક્ષા દલ મેં જુડને કા સબકા સબકા આભાર. જય શ્રી રામ. ખૂબ ખૂબ બધાઈ હો. હું રામુભાઈ મણીલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે. સોશિયલ મીડિયા પર એક ફેન પેજે એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. પોસ્ટમાં બતાવવામાં આવ્યું છે કે દીપિકા પોતાની મહેંદી સેરેમનીમાં ઇમોશનલ થઈ ગઈ હતી. તેની આંખમાં આંસુ હતા. તે સમયે રણવીર સિંહે તેને સાંત્વના આપી હતી. રણવીર તેની પાસે ગયો અને પોતાની લેડી લવને ટાઈટ હગ આપ્યું હતું. રણવીરે સુનિશ્ચિત કર્યું કે દીપિકા ફરી સ્માઇલ કરે. મહત્વપૂર્ણ એ છે કે જ્યારે દીપિકા ઇમોશનલ થઈ તે સમયે શુભા મુગદળ ઠુમરી પરફોર્મ કરી રહી હતી. બંનેની સંગીત અને મહેંદી સેરેમનીમાં મસ્તી અને ધમાલ મસ્તી થઈ હતી. પાર્ટીમાં રણવીર સિંહ કુલ મૂડમાં હતો. તેને દીપિકા માટે ફિલ્મ ગુંડેનું સોંગ તૂને મારી એન્ટ્રી ગાયું હતું. સંગીતમાં હાજર તમામ મહેમાનોએ ઇન્ડિયન આઉટફિટ પહેર્યા હતા. હિટ ડાન્સ નંબર મહેંદી હૈ રચને વાલી અને કાલા શાહ કાલાની ધૂન વેડિંગ વેન્યુમાં ગુંજી રહી હતી. રણવીર સિંહે સૌથી વધુ એન્જોય કર્યું હતું જ્યારે દીપિકા મહેંદી લગાવવામાં વ્યસ્ત હતી. સંગીતમાં રોમેન્ટિક ગઝલ, પંજાબી અને સૂફી ગાયન વગાડવામાં આવ્યા. રણવીરે ઢોલ પર ડાન્સ પણ કર્યો હતો. એક્ટરે સ્પેશિયલ પર્ફોમન્સ પણ આપ્યું હતું. સિંગર હર્ષદીપ કૌર પોતાના કેટલાક હિટ ગાયન પણ ગાયા હતા, જેમાં કબીરા, દિલબરો, મનમરજીયા સામેલ હતા. આ સિવાય મહેંદીની મહેંદી, કાલા શાહ કાલા, મહેંદી હૈ રચને વાલી, ગુડનાલ ઇશ્ક મીઠા જેવા ટ્રેક પણ વગાડવામાં આવ્યા. રાતમાં સંગીત સેરેમની યોજવામાં આવી હતી, જેમાં દીપિકાએ સફેદ તો રણવીરે બ્લેક રંગના આઉટફિટ પહેર્યા હતા. સેરેમનીમાં બોલિવૂડ સિંગર હર્ષદીપ કૌર એકથી એક જોડાતા એક હિટ સોંગ કબીરા, દિલબરો, મનમરજીયા ગાયા હતા. સંગીત સેરેમનીમાં 40 મહેમાનો આવ્યા હતા. સૂત્રોના મતે સંગીત સેરેમનીમાં રણવીર ઘણો જ એક્સાઇટેડ જોવા મળ્યો હતો. તેણે ઢોલ પણ વગાડ્યા હતા અને પછી બંને ડીજેના સોંગ પર ડાન્સ પણ કર્યો હતો. સંગીત મહેંદી તથા સગાઈ લેક કોમોના કાસ્ટાર ડાવા રિસોર્ટમાં યોજાઈ હતી. રણવીર દીપિકા ગેટ પર ઉભા રહીને તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને તમામ મહેમાનોને પોતાના હાથે લખેલી વેલકમ નોટ આપી હતી. માનવામાં આવે છે કે શાહરૂખ ખાન, ફરાહ ખાન તથા સંજય લીલા ભણસાલી લેક કોમો આવી ગયા છે, જ્યારે આદિત્ય રાય ચોપરા લગ્નમાં હાજર રહે તેવી શક્યતા છે. સગાઈ તથા સંગીતમાં રણવીર પોતાની સ્ટાઇલથી છવાઈ ગયો હતો. રણવીર ઘૂંટણીએ બેસીને દીપિકાને પ્રપોઝ પણ કર્યું હતું. રણવીરે દીપિકા માટે સ્પીચ આપી હતી, જે સાંભળીને એક્ટ્રેસ એકદમ ઇમોશનલ થઈ ગઈ હતી. દીપિકા પાદુકોણ રણવીરના 14-15 નવેમ્બરે ઇટલીના લેક કોમોમાં રોયલ વેડિંગ યોજાશે. ઇટલીમાં લગ્ન બાદ રણવીર દીપિકા ભારતમાં 2 રિસેપ્શન પાર્ટી પણ આપશે. મુંબઈ રિસેપ્શન 28 નવેમ્બરે હોટલ ગ્રાન્ડ હયાતમાં યોજાશે, જે રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. આ રિસેપ્શન પાર્ટી રણવીર સિંહના માતા પિતા તરફથી રાખવામાં આવી છે, જ્યારે 21 નવેમ્બરે દીપિકાના હોમટાઉન બેંગાલુરુમાં રિસેપ્શન પાર્ટી યોજાશે, જેને દીપિકાના માતા પિતા હોસ્ટ કરશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. રિઝર્વ બેંક નાણાકીય વર્ષમાં 1 મહિના માટે વ્યાજ દર હાલના સ્તર પર જ રાખી શકે છે. નાણાકીય વર્ષના બીજા 6 માસમાં નાણાંની વૃદ્ધિનો દર અનુકૂળ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં બેંક વ્યાજ દરને હાલના 6.5% પર સ્થિર રાખી શકે છે. હાલના આંકડાઓ અનુસાર ઓક્ટોબર મહિનામાં ઉપભોક્તા મૂલ્ય સૂચક આંક આધારિત નાણાંની વૃદ્ધિનો દર આ વર્ષના નિમ્ન સ્તર 3.31% પર પહોંચી ગયો છે.
આ ગત મહિને સપ્ટેમ્બરમાં જે 3.7% અને એક વર્ષ પહેલા ઓક્ટોબરમાં 3.58% પર હતો. ઓક્ટોબર મહિનામાં છૂટક નાણાંની વૃદ્ધિના આંકડાઓ સપ્ટેમ્બર મહિના બાદ ઓછા થઈ ગયા છે. સપ્ટેમ્બર 2017માં છૂટક નાણાં વૃદ્ધિ દર 3.28% રહ્યો હતો. કોટક ઇકોનોમિક રિસર્ચના રિપોર્ટ અનુસાર મૌદ્રિક નીતિ સમિતિ પર વધારે ઉડાણથી ધ્યાન રાખે છે. નાણાવૃદ્ધિના નાણાકીય વર્ષમાં આ મહિને નિમ્ન સ્તર પર બની રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ જોતા આવતા વર્ષે બાકીના મહિનાઓના વ્યાજદર વૃદ્ધિની આશા દેખાઈ રહી હતી. આ રાખવામાં આવી રહી છે કે આગામી મહિનાઓમાં 2.8-4.3% દાયરામાં રહી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બેંકને ઓક્ટોબરમાં 2018માં મૌદ્રિક નીતિની સમીક્ષામાં વ્યાજદરમાં કોઈ પણ બદલાવ કરવા નથી કર્યો. આ પહેલાં સતત 2 વાર સમીક્ષામાં પણ આમાં દરેક વાર 0.25% વૃદ્ધિદર અને 6.5% પર પહોંચી ગયા છે. વર્તમાનમાં વ્યાજદરમાં આ જ સ્તર પર છે. જૂન અને ઓગસ્ટ મહિનામાં મૌદ્રિક નીતિમાં સમીક્ષાએ પણ બંને વાર આમાં 0.25% વૃદ્ધિદર થયો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.